जयति श्री वल्लभार्यो, जयति च विठ्ठलेश्वर प्रभु श्रीमान, पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टि पद्धतिर् जयति। છ મહિના પહેલાના પ્રવચન મને અત્યારના પ્રવચનમાં એટલો જ ફેર છે। અત્યારે ધક્કા મારી મારીને ગાડી ચલાવી રહ્યા છીએ, કારણ કે એ ગ્રહની પરિસ્થિતિ એવી છે કે એને ધક્કો લગાવી લગાવીને આપણે ચલાવી રહ્યા છીએ। ઓલામાં એ એકદમ આનંદથી થતું હતું અને ગળાની આ થોડી તકલીફને કારણે એ ધક્કાથી ચલાવવામાં આવે છે, એટલે વારંવાર વિક્ષેપ કરવો પડે છે। એનું કારણ એટલું જ છે કે એને ચાલુ રહે એ પ્રકારે આપણે આપણું કાર્ય થાય ત્યાં સુધી ચાલે, પછી ભલે થોડીક વાર બંધ રહે તો કંઈ વાંધો નહીં। એટલે એટલો તફાવત જે ગયાના પ્રવચનોમાં અત્યારના પ્રવચનમાં એટલો તફાવત છે કે ત્યારે આપણે કોઈ તકલીફ નહોતી, અત્યારે થોડીક આ વાતાવરણ અને સતત આ કાર્યને કારણે એવું થોડુંક થાય। એટલે ગોપાલ મંત્ર, ગદ્ય મંત્ર તો આપણે બધા જાણીએ જ છીએ, ગદ્ય મંત્ર તો જાણીએ છીએ, પણ ગોપાલ મંત્રનું સંપ્રદાયમાં શું સ્થાન છે તો એ બતાવવાનો કદાચ હેતુ આ ગ્રંથમાં ગોપાલ મંત્રનું વર્ણન કરવું। શા માટે વર્ણન કરવું? ભજનાનંદ સિવાય બીજા કોઈ હેતુ માટે સંપ્રદાયની અંદર ગોપાલ મંત્ર અપાતો નથી, એ બતાવવા માટે અહીં ગોપાલ મંત્રનું, એ ગદ્ય મંત્રની પહેલાં ગોપાલ મંત્રનું વર્ણન કરવાનું લખ્યું છે। ભજનાનંદ લબ્ધએ, ભજનાનંદની પ્રાપ્તિ માટે જ આ તદર્થમ વર્ણમ, તદર્થમ એટલે ભજનાનંદની પ્રાપ્તિ માટે, રતિરાસો યથા ભવે, જે રીતે રતિરાસ પ્રકટ થાય, ભજનાનંદ પ્રકટ થાય એ પ્રકારે, તદર્થમ વર્ણમ કાર્યમ, એટલે ગોપાલ મંત્ર આપણે ત્યાં સંપ્રદાયમાં કેટલો માન્ય છે એની સ્થિતિ શું, તો કે ભક્તિના હેતુ માટે ગોપાલ મંત્રનું વર્ણન કરવામાં આવે તો સંપ્રદાય, અને કોઈ અનુષ્ઠાન કરીને કંઈ સિદ્ધિ મેળવવામાં આવે તો અન્યાશ્રય। જો કોઈ સિદ્ધિ મેળવવા માટે, કારણ કે ઘણી બધી સિદ્ધિઓ લખી છે ગોપાલ મંત્રની, છેલ્લે એવી પણ સિદ્ધિઓ લખી છે કે કોઈ વરાંગના વશીકરણાદી, આ શ્રી ગુસાઈજી આ પોતાના ભક્તિ અંશમાં બતાવે છે કે કોઈ સ્ત્રી, ઈચ્છિત સ્ત્રી હોય એને મોહિત કરીને પોતાના વશ કરવી હોય તો પણ ગોપાલ મંત્ર અનુષ્ઠાનથી કરી શકાય છે। તો ગોપાલ મંત્રનો એવો ઉપયોગ કરીએ આપણે તો એ અન્યાશ્રય છે, પુષ્ટિ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય, થઈ શકે અનુષ્ઠાન કરવાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, પણ એની માટે જો ગોપાલ મંત્રનો ઉપયોગ કરવામાં આવે, વરાંગના વશીકરણ આદિ એ ઉપયોગ કરવામાં આવે તો અન્યાશ્રય થઈ જાય। પુષ્ટિ માર્ગમાં શું સ્થાન છે? તદર્થમ વર્ણમ, એટલે કે ભક્તિ માટે જો ગોપાલ મંત્ર કરવામાં આવે, દીક્ષા લેવામાં આવે તો અન્યાશ્રય નથી। સંપ્રદાયમાં ગોપાલ મંત્રની દીક્ષા ગદ્ય મંત્ર, અષ્ટાક્ષર મંત્ર અને ગોપાલ મંત્ર, આ ત્રણેય દીક્ષાઓ આપણે ત્યાં માન્ય દીક્ષા છે। વલ્લભકુલ બાલકોમાં પરંપરાથી ગોપાલ મંત્રની દીક્ષાઓ લેવાતી નપાતી આવી છે, વૈષ્ણવમાં એ પ્રકાર ગદ્ય મંત્રનો શરૂઆત થઈ પછી આ પ્રકાર ગોપાલ મંત્રનો પ્રકાર પ્રાયઃ બંધ કરવામાં આવ્યો છે કે નથી આપવામાં આવતી। પણ અહીં આપ શું બતાવી રહ્યા છે કે ગોપાલ મંત્રનું વર્ણન કરવું, ગોપાલ શ્રી ગોપાલ મહામંત્રનું વર્ણન કરવું શા માટે કરવું? ભક્તિ સિવાયના કોઈ હેતુ માટે નહીં, પણ ભજનાનંદ પ્રાપ્ત થાય એટલા માટે, તદર્થમ વર્ણમ કાર્ય શ્રી ગોપાલ મહામનોહ, ગોપાલ મંત્રનું સ્થાન આપણને સંપ્રદાયમાં શું છે એ અહીં આ શ્લોકથી ખ્યાલ આવે છે। નાયમાત્મા
પ્રવચનેર્ન ધિયાન બહુસુતે લભતે વર્ણમ હિત્વા વૃતમ સંવૃણુતે શ્રુતે. ભગવાનની પ્રાપ્તિ કોઈ પણ પ્રકારના જ્ઞાનથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. નાયમ આત્મા, આત્મા એટલે ભગવાન બ્રહ્મ કૃષ્ણ, કોઈ પ્રવચનોથી પ્રાપ્ત થતા નથી. જ્ઞાન હોય એનું પ્રવચન વગેરેથી ભગવાન પ્રાપ્ત થતા નથી, પ્રવચનથી ભગવાન પ્રાપ્ત થતા નથી, ન બુદ્ધિથી પ્રાપ્ત થાય. બુદ્ધિશાળી તો ઘણા લોકો હોય, વૈજ્ઞાનિકો મહાન બુદ્ધિશાળી હોય, પણ કંઈ ભગવાનને પ્રાપ્ત થોડા કરી શકે. તો બુદ્ધિથી ભગવાન પ્રાપ્ત થતા નથી, ન ધિયા, ન બહુ વિદ્વાન થવાથી, બહુ ભણવાથી ભગવાન પ્રાપ્ત થઈ જાય. તો એક જ નિયમ શું થાય છે, લભ્યતે ભગવાન પ્રાપ્ત થાય છે વર્ણમ હિત્વા, વર્ણને છોડીને બીજા કોઈ પણ રીતે ભગવાન પ્રાપ્ત થતા નથી, વર્ણ સિવાય કોઈ પણ ઉપાયથી ભગવાન પ્રાપ્ત થતા નથી. વૃતમ સંવૃણુતે શ્રુતે હે, એ શ્રુતિની અંદર આ નિયમ બતાવવામાં આવ્યો છે કે ભગવાન કોને મળે, જેને ભગવાન પોતાનું વર્ણન કરે કે આ જીવને મારે પ્રાપ્ત થવું છે એને જ ભગવાન પ્રાપ્ત થાય. આવો નિયમ તો વેદમાં જ બતાવેલો છે. હવે બ્રહ્મ સંબંધનો મંત્ર આખો, બ્રહ્મ સંબંધની ભાવના શું છે, ક્યારે બ્રહ્મ સંબંધ વખતે આપણને શું ભાવના થવી જોઈએ. હવે અહીં જે છે ગોપાલ મંત્ર લખ્યું છે, ગોપાલ મંત્ર રતિરાસ જે છે પ્રાપ્ત થાય એટલા માટે ગોપાલ મંત્ર લખ્યું છે. તો મહાપ્રભુજી એક અષ્ટક લખ્યું છે, પરિવૃઢાષ્ટક. ગોપાલ મંત્રની જે ભાવના છે એને અનુસાર શ્રી મહાપ્રભુજી એક અષ્ટક લખ્યું છે, રતિર પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃઢે. મની મારી અંદર પરિવૃઢ એવા ભગવાનની અંદર મારો પ્રેમ રતિ પ્રકટ થાઓ, રતિ મારી એની અંદર પ્રકટ થાઓ, એટલા માટે એક અષ્ટક લખ્યું છે શ્રી મહાપ્રભુજીએ. પરિવૃઢાષ્ટક છે જે આપણે ત્યાં અપરસમાં જ પાઠ કરવામાં આવે છે, જેનો પાઠ ઠાકુરજી લાયક આપણી અપરસ હોય, સેવા લાયક અપરસ હોય એમાં આપણે પરિવૃઢાષ્ટકનો પાઠ કરીએ છીએ. પણ ગોપાલ મંત્રની જે ભાવના જે છે એવું એક રતિરાસ, એટલે કે ભગવાનમાં પ્રેમ પ્રકટ થાઓ, મારી અંદર પ્રભુમાં પ્રેમ થાઓ, એ પ્રકારનું અષ્ટક. મહાપ્રભુજી તો કોઈ ખામી રાખી નથી. પ્રેમ આસક્તિની વ્યસન આપણી માટે કઠિન લાગતું હોય તો મહાપુરુષ કહે છે તે ત્રિવિધ નામાવલીનો પાઠ કરો. એ ત્રિવિધ નામાવલીનો પાઠ કરશો તો પ્રેમ આસક્તિની વ્યસન પણ થઈ જશે. આપણી માટે બધું કોઈ ખામી નથી રાખેલી. પ્રેમ પ્રકટ નથી થતો, પરિવૃઢાષ્ટકનો પાઠ કરો, પ્રેમ પ્રકટ થાઓ, સતત એ ભાવના કરો. પરિવૃઢાષ્ટકમાં બતાવેલી કે મારી અંદર એ મારા પ્રભુ કૃષ્ણની અંદર મારો પ્રેમ પ્રકટ થાઓ, રતિર પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવૃઢે, એ અષ્ટક શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે. એટલે અહીં આ ગોપાલ મંત્રનો કોઈને જપ અનુષ્ઠાન વગેરે ન કરે તો પરિવૃઢાષ્ટકનો પાઠ કરે તો એ જ ભજનાનંદ, રતિરાસ રૂપ ભજનાનંદ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજી પરિવૃઢાષ્ટક એક અષ્ટક આપણને લખ્યું છે. આની અંદર આ પુસ્તિકા જે છે પાઠાવલી એમાં સંગ્રહિત પણ એ અષ્ટક પરિવૃઢાષ્ટક છે. છે બધું, ભોજન બધું તૈયાર છે, પણ હવે ભૂખ નથી, શું કરવું. ભોજન તૈયાર છે પણ ભૂખ ન હોય તો ગમે એવું ભોજન સામે મૂકો, પણ ભૂખ ન હોય તો. મહાપ્રભુજી કહે છે પ્રેમ નથી થતો કાંઈ વાંધો નહીં, તમે રોગી છો તો કાંઈ વાંધો નહીં, પણ પ્રેમ પ્રકટ થાય એવો ઉપાય બતાવું તો આ ઉપાય, તમે આ પ્રયુઢાષ્ટકનો પાઠ કરો, પુરુષોત્તમ સહસ્રનામ ત્રિવિધ નામાવલીનો પાઠ કરો તો તમને ભગવાનની અંદર પ્રેમ પણ પ્રકટ થાય. પ્રેમ પ્રકટ પ્રભુમાં થાય, અન્ય વસ્તુમાં જેમ પ્રેમ છે એવો ભગવાનની અંદર પણ પ્રેમ પ્રકટ થવા માંડે. તો મહાપ્રભુજી કહે છે ન હોય તો કોઈ ચિંતાની વાત નથી, પણ એનો ઉપાય છે આપણી પાસે, આ દવા લો. તો ભોજન બધું તૈયાર કરીને સામે આપ, ખાલી પાઠ જ કરવાનો છે. પાઠ એટલે કે એનો અર્થનું અનુસંધાન કરવાનું છે, એમને પાઠ નહીં. ઘણા કહે છે 1,25,000 જિમ્નાસ્ટિક કરી નાખ્યા, કરીને નાખી દીધા ક્યાં ને ક્યાં, જિમ્નાસ્ટિક 1,25,000. 1,25,000 કરવાની જરૂર નહોતી, એક જ પાઠ કરવાની જરૂર હતી. 1,25,000ની બદલે એક કરે, પણ યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી જે શ્રી યમનાજીના સ્વરૂપનું વર્ણન કરે છે, ભક્તિદાત્રી રૂપે, ભક્તિની આદર્શ મૂર્તિ મંત સ્વરૂપ રૂપે જે યમનાજીનું જે વર્ણન કર્યું છે એનો આશીર્વાદ લીધો હોત એકવાર તો 1,25,000 પાઠ કરવાની કોઈ જરૂર નહોતી. આ તો કરી નાખા, કાંઈ ફેર પેડો નહીં. આપણી ભાષા થોડીક એવી છે, કરી નાખા, કરીને આપણે બધું નાખી દઈએ છીએ. 1,25,000 ફીકું કરી નાખા, ફીકા કાઢી નાખ્યા, કાઢીને ક્યાં નાખ્યા, ભોગ ધર્યા કે નાખી દીધા, 1,25,000 ફીકા કાઢી નાખ્યા,
તો કાઢી નાખ્યા, નાખીને ક્યાં નાખ્યા? ભોગ ધરવાના છે કે નાખવાના છે? કરી કરીને કાઢી કાઢીને ક્યાં નાખવાના છે? ભોગ ધરવાના છે, પ્રભુને અરોગાવાના છે. સાયજા એમ કહેતું બરાબર, આટલા સિદ્ધ કર્યા એમ કહેતો જ વાંધો નહીં, પણ આપણી ભાષા આવી થઈ ગઈ છે. કારણ કે આપણે કરીએ એવું, એની ભાષામાં એવું જ આવે ને, આપણી ભાષા એવી થઈ, કારણ કે આપણે એવું જ કરતા હોય, કરીને નાખવા જેવું જ કામ કરતા હોય. 1.25 લાખ જિમ્નાસ્ટિક કરી નાખ્યા. એક જગ્યાએ કોમ્પિટિશન હતી તો એક બેને 1.25 લાખ પાઠ કર્યા. અમુક સમયમાં આટલા પાઠ કોણ વધારે કરે? આવી કંઈ કોમ્પિટિશન હોય ભક્તિ માર્ગમાં? આવી કંઈ હરીફાઈ રખાય? હવે 1.25 લાખ કેમ કર્યા એ ભગવાન જાણે. હવે એને અમુક સમયમાં કંઈ પાઠ કરવાના હતા તો એમાં એક બેને 1.25 લાખમાં સૌથી પહેલો નંબર આવ્યો. 1.25 લાખ જિમ્નાસ્ટિકના પાઠ કર્યા. જિમ્નાસ્ટિકનો શું અર્થ? એક શ્લોકનો અર્થ પૂછો તો ખબર પડે કેવી રીતે પાઠ કર્યા હશે. તો આપણે આવા પાઠ પણ કરીએ તો આમ કરીએ, પણ પરિવૃઢાષ્ટકનો પાઠ કરવો એટલે પરિવૃઢાષ્ટકમાં શું મહાપ્રભુજી વર્ણન કરે છે એનું ચિંતન કરો તો ભક્તિ ભગવાનની અંદર પ્રેમ પ્રકટ અવશ્ય થાય. શું કામ ન થાય? મહાપ્રભુજીની વાણીનો પ્રભાવ જ પ્રેમ પ્રકટ થાય. પાઠ કરવામાં પણ આપણે શાંત ચિત્તથી જેટલું થઈ શકે એટલું પણ અર્થનું અનુસંધાન કરીને પાઠ કરીએ અવશ્ય ફલરૂપ થાય. નાયમ આત્મા પ્રવચને ન ધિયાન બહુ સુતે હિ લભ્યતે વર્ણમ હિત્વા વૃતમ સંવૃણુતે સુતે હે. હવે બ્રહ્મ સંબંધમાં સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિમ, સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિમ તાપદાહો ભવામ બુધૌ તતઃ સર્વમ સમર્પ્યેવ શ્રી ગોપાલ મનુમ શ્રયે. પોતે ભગવાનથી હજારો વર્ષોથી ભગવાનથી વિખૂટો પડેલો છે એનો જે વિયોગ અગ્નિ તાપ થવો જોઈએ એનું સ્મરણ કરે કે ભગવાનથી આપણે હજારો વર્ષોથી એ છૂટા પડે. બ્રહ્મ સંબંધ પહેલાં આવો તાપ થવો જોઈએ. સ્મૃત્વા માર્ગીય ગ્રંથોનું અધ્યયન કરે, શાસ્ત્રનું અધ્યયન કરે, નામ દીક્ષા લઈને, તો એની અંદર એક તાપ પ્રકટ થાય કે ભગવાનથી વિખૂટા પડ્યા, હજારો વર્ષ વયા ગયા છે અને આ ભવસાગરનો તાપ લાગે. તાપ દાહો ભવાંબુધૌ, સંસાર સાગરનો તાપ લાગવા માંડે ત્યારે બ્રહ્મ સંબંધ કરાય. સંસારનો તાપ ન લાગતો હોય ત્યાં સુધી બ્રહ્મ સંબંધ બહુ ફલિત થતું નથી. સંસારનો તાપ લાગે ક્યાં પડ્યા છીએ? પ્રભુની સેવાના આપણે અધિકારી, પ્રભુ સેવા આપણું કર્તવ્ય, ઠાકોરજીની લીલાના જીવ, આપણે આ સંસારના ઝાડ આ જંજાલની અંદર ફસાઈ ગયા છીએ. પોતાની આ રીતે ભગવાનથી છૂટો પડ્યો છે વિયોગ અગ્નિનું સ્મરણ કરે. સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિમ તાપ દાહૌ ભવામ બુધૌ, એને તાપનો દાહનો અનુભવ થાય, આ સંસાર સાગરના તાપનો અનુભવ એને સંસારમાં થાય. તતઃ ત્યારે આ તતઃ સર્વમ સમર્પ્યેવ, ત્યારે બધું જ ભગવાનને સર્વ સમર્પણ કરીને. બ્રહ્મસંબંધ મંત્ર જ છે આખો. બ્રહ્મસંબંધ મંત્રમાં પહેલાં એ જ આવે છે કે હજારો વર્ષોથી હું આપનાથી વિખૂટો પડેલો એવો હું, જેની અંદર વિરહ તાપ ક્લેશનો આનંદ તિરોહિત થઈ ગયો છે, ઢકાઈ ગયો છે, દબાઈ ગયો છે, છુપાઈ ગયો છે, એવો હું પ્રભુ શ્રી કૃષ્ણ આપને હું મારું આ સર્વસ્વ જે મારું માની લીધું છે, મેં આ સર્વસ્વ હવે હું આપને સમર્પિત કરું છું. દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના વિષયો આલોક પરલોક સહિત સર્વ પ્રભુ હું આપને સ્મરણ એ સમર્પિત કરી, હે કૃષ્ણ હું હવે તમારો છું, આપનો દાસ છું. આ બ્રહ્મ સંબંધ છે. એ જ વસ્તુ અહીં કહેવામાં આવે છે કે હવે બ્રહ્મ સંબંધ આવ્યો. બ્રહ્મ સંબંધનો મુદ્દો, સેવાનો મુદ્દો શરૂ થાય છે. એક વસ્તુ સમજી લો કે બ્રહ્મ સંબંધ પછી સમર્પણ અનિવાર્ય થઈ જાય છે. તમે બ્રહ્મ સંબંધ એ લીધું, તમારે સમર્પિત થઈને ભગવત સેવા, હવે તમારે ખાલી પૂજાથી કામ નહીં ચાલે. એ શરણાગતિમાં પૂજાથી કામ ચાલી ગયું, પૂજા કરીને પ્રભુને અર્ચનમાં ભોગ વગેરે ધરીને તમે પોતાનો નિર્વાહ કરી શકતા હતા, પણ બ્રહ્મ સંબંધ લીધું પછી તમારે સમર્પિત ભગવત સેવા કરવી ફરજિયાત હોય છે. ફરજિયાત ઠાકોરજીની સેવા કરવી જ જોઈએ, નહીં તો પાપી થાઓ છો, પાતકી થાઓ છો, પતિત થાઓ છો. કારણ પ્રભુ સામે પ્રતિજ્ઞા કરી, દાસત્વની પ્રતિજ્ઞા કરો છો, પ્રભુ હું આપને બધું સમર્પિત કરું છું, પણ સેવામાં એ પદાર્થોને આપણે જોડતા નથી તો આપણે પતિત થાય છે, એટલે કે પાપી કહેવાય છે. એટલે બ્રહ્મ સંબંધ પછી હવે કોઈ છૂટછાટ નથી કે સેવા ન કરે, સેવા નહીં કરે તો ચાલશે, ઓછી કરશે તો ચાલશે, ઓછી કરે જેવી કરે, પણ સમર્પિત જીવન એને જીવવું પડે. પ્રભુને સર્વ સમર્પણ કરીને કૃષ્ણ પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીને જે જે વસ્તુનું એને નિવેદન બ્રહ્મ સંબંધની અંદર કર્યું છે એ બધી જ વસ્તુનું પ્રભુને સમર્પણ, એ વિનિયોગ રૂપ સમર્પણ એણે ભગવત સેવામાં કરીને પોતાનું જીવન વિતાવવું
જોઈએ. એટલે અહીં કહે છે, પહેલા પોતાના પ્રભુથી છૂટો પડેલો છે એનું સ્મરણ કરે, એનાથી વિરહ તાપ ક્લેશનો જે આનંદ તિરોહિત થઈ ગયો, ભગવાનથી છૂટે પડે હજારો વર્ષ થઈ ગયા છે, આ ભવસાગરનો તાપ લાગે છે કે આમાં ફસાઈ ગયા છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ, હવે એ કૃષ્ણને બધું સમર્પિત કરી ફરીથી કૃષ્ણ હવે પ્રાપ્ત થયા મહાપ્રભુજીની કૃપાથી, ગુરુ પાસે જઈ સન્મુખ ઊભા રહી હાથમાં તુલસીપત્ર લઈ અને પ્રતિજ્ઞા કરે છે કે હે પ્રભુ, હું બધું આપને સમર્પિત કરું છું, આપનો છું, આપનો દાસ છું. આ અંદર કાળજી કેટલી રાખવામાં આવે છે બ્રહ્મ સંબંધની અંદર, ગુરુ જે છે બાજુમાં ઊભા રહે છે, મંત્ર બોલાવે છે, તુલસી હાથમાં આપે છે, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી એ તુલસીનું સમર્પણ કોને કરવાનું હોય છે, ગુરુને કે કૃષ્ણને? એ તુલસી ક્યાં સમર્પાય છે, ગુરુને સમર્પવામાં આવે છે કે કૃષ્ણને સમર્પવામાં આવે છે? પ્રાચીન પ્રણાલિકા એવી છે કે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને જ્યારે વૈષ્ણવ તુલસી આપે તો ગોસ્વામી બાલક આમ સીધી લઈ શકે નહીં, કોઈ દિવસ એનાથી સીધી લેવાય નહીં, કે એને સમર્પણ થઈ જાય. પણ એક પાત્ર રાખે છે, તબકડી કહેવામાં આવે છે આપણે ત્યાં, સાદી ભાષામાં રકાબી કહીએ, પણ તબકડી છે, એ તબકડી રાખીને એની અંદર બધા વૈષ્ણવ એક તબકડી રાખી દેવામાં આવે, એમાં બધાએ તુલસી પધરાવી દે, પછી એ તુલસી લઈ અને ગુરુ જે છે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરે છે. આવી બ્રહ્મ સંબંધ દેવાની પ્રણાલિકા આ પ્રકારની છે, ગુરુ સીધું હાથમાં લે તો ગુરુને સમર્પણ થઈ ગયું. આટલી બધી કાળજી રાખવામાં આવે છે કે સમર્પણ કૃષ્ણને જ, ગુરુ તો બાજુમાં ઊભા રહે છે અને એ કૃષ્ણથી છૂટો પડેલો છે અને ફરીથી કૃષ્ણ સાથે મિલાવે છે કે આનાથી તું છૂટો પડેલો છે, આનો તું દાસ છે, આને તારે સેવા કરવાની છે, આ તારો સેવ્ય છે. આ બધું જ ગુરુ જે છે એ બતાવી દે છે કે જો આ તારે, આને તારે એ સમર્પિત થઈને જીવન યાપન કરવાનું છે, તારે એને ઘરે પધરાવી અને સેવા કરવાની છે. એક્ઝેક્ટ વસ્તુ લગ્ન વિધિની અંદર ગોર મહારાજ જે કરે છે, મંત્ર આપણે ગોર મહારાજને બહુ નીચા માની છે, હકીકતમાં એ બહુ ઊંચું સ્થાન છે. ગોસ્વામી બાલકોના પ્રસ્તાવમાં તમે જોયું હશે કે ગોસ્વામી બાલકો, બધા જ ગોસ્વામી બાલકો પધાર્યા હોય, મોટામાં મોટા બાલકો પધાર્યા હોય, ઉંમરમાં સૌથી વયો વૃદ્ધ બાલક બિરાજતા હોય, પણ તિલક સૌથી પહેલાં એ વિધિ કરાવનાર ઉપાધ્યાયને સૌથી પહેલાં તિલક કરવામાં આવે છે અને એ તિલક બધાએ ગોસ્વામી બાલકને કરાય છે. કારણ કે વિધિ કરાવનાર જે છે, આપણે ગોર મહારાજને કે જલ્દી કર 100 રૂપિયા બતાવે, જલ્દી કર 100 રૂપિયા વધારે આપીશ ફટાફટ, ઘણા નાનપાંગ ગણપતિ ગુમ હવામાં હે, એ જલ્દી એ પતાવો કામ. અરે ગોર મહારાજને કે 100-200 રૂપિયા વધારે આપીશ પણ જલ્દી પતાવજો, આમાં નાચવામાં વધારે ટાઈમ લેવો છે. એટલે નાચવામાં ટાઈમ 2 કલાક કાઢે ને ગોર મહારાજને કે વિધિ જલ્દી કરજો. આપણે એને આવું માની, નોકર જેવો માનીએ છીએ. પછી ઓલા વિડીયોવાળાને એટલું પ્રાધાન્ય, વિડીયોવાળાને એટલું પ્રાધાન્ય છે તો ગોર મહારાજને કહેતો અહીં ઉભા રહ્યો, ગોર બાપા કે થોડાક હટી જાઓ તો આડાથી હટી જાઓ, આમ આમ વહે આમ વહ્યા જાઓ. મેં તો નજરે નજરે જોયું છે કે ગોર મહારાજની કોઈ વેલ્યુ જ નથી, એને બિચારા કે તમારે બોલવું હોય તો ઉભા રહીને વાં બોલો, તો વેદ મંત્ર બોલતો હોય છે, એક બાજુ ઉભા રહી જાઓ, વાં ઉભા બોલો, અહીં વિડીયો વચ્ચે વચ્ચે નડો છો તમે, સારા નથી લાગતા. એટલે ઓલો અપમાન તો સહન કરતા હોય બ્રાહ્મણ, પછી મનમાં એવું બોલતું હોય, વર મરો, કન્યા મરો, ગોરડું તર પાણું ભરો, મારા બાપનું હું જાય, વર મરો, કન્યા મરો, ગોરનું તર પાણું ભરો, એ ખીચકાઈને મંત્ર બિચારો એક ઊભો હોય એક બાજુ, ઘણી વાર તો એક બાજુ ઉભા રહીને બોલો, તમારે જે બોલવું એક બાજુ ઉભા બોલો, આ વચ્ચે આડા આડા ના આવો. તો આવી વેલ્યુ કરીને, એટલે આપણને એનું મહત્વ ને સમજાતું કે આનું કંઈ બહુ વિશિષ્ટ મહત્વ છે કે જે વેદ મંત્રનો પાઠ કરે છે ત્યારે એના આચાર્ય રૂપ છે, એ બ્રાહ્મણ આચાર્ય કહેવાય છે અને એનું બહુ વિશિષ્ટ સ્થાન છે. એ 100-150 રૂપિયા વાળો નોકર નથી. મને એક ભાઈએ વૈષ્ણવ પત્ર એવો જ લખ્યો હતો, હજી મારી પાસે પત્ર એ આપ્યો છે કે તમે જો મહાપ્રભુજીના વંશમાં જૈનમાં ન હોત, ખીજાઈ જાય છે, ઘણા બિચારા બહુ ખીજાઈ જાય છે, શું કરવું. પત્ર લખ્યો નામ સહિત, કાંઈ એમને છુપાવી જ નહીં, પોતાના નામ સહિત, કારણ કે એ બાજુના એ પટેલ સમાજના બહુ અગ્રણી છે, અને એને તો નામ સહિત કે જો મારું નામ નોંધું, મારા તમારે શું બીક છે. એણે કીધું કે મહારાજ, તમે કે મહાપ્રભુજીના વંશમાં જૈનમાં છો એટલે અમે તમને પગે પડીએ છીએ, બાકી તમે અમારી આ 100-150 રૂપિયામાં સત્યનારાયણની કથા કરવાવાળા બ્રાહ્મણથી વિશેષ કાંઈ નથી. મહાપ્રભુજીના કુલમાં જૈનમાં છો એટલે તમને માન આપીએ છીએ અમે, એટલે તમે ગમે એમ આવીને જેમ ફામ બોલી જાઓ એમ ચાલશે નહીં. એટલે
એ મેં કે તમે સાવ સાચી વાત કરો છો, આનાથી બીજું મારી બોય ઓળખાણ તમે બીજી આપી શકો જ નહીં, આવી આનાથી બીજું ઓળખાણ અમે ઈચ્છતા જ નથી કે મહાપ્રભુજીથી અમારી ઓળખાણ થાય એવું જ અમે ઈચ્છીએ છીએ. તમે એ જ માનો છો ને, કાં તો બ્રાહ્મણ છું એ વાત નક્કી જ છે. કદાચ મહાપ્રભુજીના કુલમાં ન જન્મ તો કથા વાંચવા કદાચ તમારી અહીંયા આવતે ખરો, કદાચ કથા વાંચતો હોત સત્તા. હવે જૈનમો મહાપ્રભુજી કૃપા કરીને આ વંશમાં જન્મ આપ્યો, હવે તમને ગમે એટલી ખીચ ચડે, તમે વલ્લભ કુલમાં આવવાનું નથી, તમે પટેલ કુલમાં રહેવાના છો. તમને મન થાય છે અહીં બેસવાનું પણ નથી બેસી શકતા. શું થાય, મારી પર મહાપ્રભુજીએ કૃપા કરી કે મને બ્રાહ્મણની અંદર પણ પોતાનો કરીને રાખ્યો. નહીં તો સત્યનારાયણ કથા વાંચવી પડે કદાચ, એવું કે શું વાંધો છે બ્રાહ્મણ થઈને, એ તો ઘણા નામ તો આમ ગણપતિ ગું હવા મહે એ મંત્ર કરાય આવો આવવું પડત. પણ હવે આ જન્મમાં તો હવે મહાપ્રભુજીને જન્મી ગયો, હવે તો બીજું કાંઈ થઈ શકે નહીં. આવતા જન્મમાં તમે અહીંયા આવી જાજો, મને હું તમને શુભેચ્છા આપું છું. મહાપ્રભુજી તમને અંગીકાર કરતા હોય તમે વલ્લભપુરમાં પ્રગટ થાજો. પણ તમે એટલા બધા શું આમાં ખીજાઈ જવાની વાત છે? મેં કીધું એને કે બહુ ખરાબ લાગશે. મેં તો કીધું અભિનંદન ને, પછી જયારે મળે બિચારા છુપાતા રહે. મેં કીધું કાંઈ વાંધો, તમે સાચી વાત કરી છે. મેં તમે સાવ સાચી વાત કરી છે કે અમારી ઓળખાણ કેવલ મહાપ્રભુજીથી છે, એનાથી બીજી કોઈ લાયકાત અમારી અંદર નથી. તમે એ જ કીધું, તમે શું ખોટું કીધું આની અંદર? તમે એ પત્ર મેં તમારો સાચવીને રાખ્યો છે, હસ્તાક્ષર એ હસ્તાક્ષર રાખ્યા છે. એને એમ કે ખીજાઈ જશે, કારણ કે આમે આમે ફાઇટ થશે. બિચારા કંઈ મનોરથ મનોરથમાં મળી ગયા હોય તો એકવાર છુપાતા છુપાતા બેઠા. મેં કીધું અહીંયા આવો આનંદ, તમે સાવ સાચી વાત કરી છે. અને આવું દરેક વૈષ્ણવે આ જ વસ્તુ સમજવી જોઈએ કે બાલકની ઓળખાણ શ્રી મહાપ્રભુજીથી છે અને મહાપ્રભુજી અમારી માટે મુખ્ય છે. મહાપ્રભુજીના વંશમાં છો એટલે અમે બધું ચલાવી લઈએ છીએ. આટલું બધાને ગૌરવ આવું મહાપ્રભુજીનું હોવું જોઈએ. મહાપ્રભુજીથી અમારી ઓળખાણ થાય એવું જ અમે ઈચ્છીએ છીએ, એવું જ તમે આમાં લખ્યું છે. બે ત્રણ પાનાનો મોટો પત્ર લખ્યો છે, પણ એને કહેવાનું એમ છે કે જો તમે મહાપ્રભુજીના વંશમાં ન હોત તો એક સત્યનારાયણની કથા અમારે 150-200માં બ્રાહ્મણ વાંચી જાય છે, એવી જ તમારી વેલ્યુ છે. એના સિવાય તમારી વિશેષ કોઈ વેલ્યુ નથી. પણ મહાપ્રભુજીના વંશમાં આ વખતે તો જન્માઈ ગયો, મૃત્યુ સુધી તો એ છાપ જવાની નથી. આવતા વખતે જે થાય હવે મને ખબર નથી શું થવાનું છે, પણ આ આખી જિંદગી તો આનંદ થઈ ગયો છે. અભય દાન નિશાન મેલ્યા, ચિત્તિન ચિત્ત હરિ કો દિયા. તો મહાપ્રભુજીની છાપ લાગી ગઈ છે તો હાલે છે, તો ભક્તિ ચાલી રહી છે. શ્રી મહાપ્રભુજીના નામે આનંદ આનંદ થઈ રહ્યો છે. પણ મહાપ્રભુજી નામે થઈ રહ્યો છે એનો અમે તો વારંવાર એના નામે જ અમે બધા એ ઓળખાઈએ એવું અમે ઈચ્છીએ છીએ કે અમારી બીજી કોઈ ડિગ્રી ન હોય, મહાપ્રભુજીના વંશ જ છે એ જ અમારી મોટામાં મોટી ઓળખાણ રહે, મહાપ્રભુજીની ઓળખાણ રહે. મેં કીધું અમને સાવ કાઢી જ નાખો તો એ વાંધો નથી, પણ મહાપ્રભુજીના થઈને રહો, શ્રી મહાપ્રભુજીના સેવક થઈને તમે રહો, શ્રી મહાપ્રભુજીના બનીને રહો. આપણે મહાપ્રભુજીના, તમે મહાપ્રભુજીના, હું મહાપ્રભુજીનો, આપણે એ રીતે બે જણા આપણે મહાપ્રભુજીના ચરણમાં રહીએ. બસ એવું જ અમે ઈચ્છી રહ્યા છીએ. નથી કોઈ પીઠ, નથી કોઈ મઠ, નથી કોઈ ગાદી, નથી કોઈ પદ, કાંઈ આપણે રાખવું, આપણે સાથે બેસવું છે, મહાપ્રભુજીના ચરણારવિંદમાં સાથે બેસવું છે અને આપણે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાવા છે. એટલે શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાઈએ, આપણે આ જ કરવાનું છે. તો જરાય ખોટી વાત નથી. જે લોકો જેટલી પણ ટીકા નિંદા કરે બધાને સ્તુતિ માની લઉં છું કે મારો એને ગુણ જ માની લઉં છું. સાચી જ વાત છે, કોઈ વસ્તુ ખોટી આવે એમ જ રાખ્યું છે. જે કહો સાચું જ કહો છો એનો કાંઈક ને કંઈક સાચો અર્થ નીકળી જાય જો કાઢવો હોય તો. નિંદા કરવાવાળા નિંદા કરે એને હું કહું છું સાચી વાત છે. પછી એને એનો પાવર ઓછો થઈ જાય છે, બાંધવાનો પાવર જે હોય છે ઓછો થઈ જાય છે. એની સામે બીજી પત્રિકા છાપે, સામે જોર થાય, લડાઈ થાય, મજા આવે. અમે કે તમે જે કહો છો એ સાચી વાત કહો છો, સાવ સત્ય છે. તો અમે એવા છીએ તો છીએ, એટલે આપણું બહુ આનંદથી કાર્ય થાય છે. પછી થોડીક વાર થાકી જાય કે આને કંઈ અસર થતી નથી, એટલે હવે આપણે બંધ કરો ને વાતો આવવાનું જવા રહેવા, એ તો એનું ચાલુ જ રાખશે. એટલે કે આ સુધરશે નહીં, એને એમ થઈ જાય કે આ કંઈ માનશે નહીં, એટલે બે ચાર વખત બિચારા એ થાકી જાય, સામે જ થાકી જાય. આપણે કંઈ બધી સ્વીકારી લઈએ કે આમ કરવું જ કે સાચી વાત છે, સ્વીકાર કરી લઈએ બધી વસ્તુનો સ્વીકાર કરી લે તો બિચારા એનો જોર આવતું નથી, બાંધવાનું જોર આવતું નથી. અરે આનંદ રહે છે, આપણને આનંદ રહે છે, આપણે બાંધવું જ નથી, ભક્તિ કરવી છે. એટલે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો એ કરશું દામોદરની સેવા રહે, અમે એવા રહે, અમે એવા રહે. એટલે એ નરસિંહ મહેતાએ કીધું મને ભ્રષ્ટ કહો તો ભ્રષ્ટ, પણ દામોદરની સેવા તો નહીં છોડીએ. મહાપ્રભુજીના સિદ્ધાંત, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીના ચરણારવિંદ આ પ્રાપ્ત થયા છે એને તો છોડવાની કોઈ કારણ આવતું નથી. એટલે સસુર પિયર મેં ખબર ભઈ વાને નંદન નંદન શું આડ કરી, એક કહો ચાહે લાખ કહો તો એ તાજ કે મન બ્રજરાજ બસોરી. આજ એમ કહે છે કે જેને જેને ખબર પડી કે આ કૃષ્ણને ભજવા માંડી તો આ તો મ્લેચ્છાની છે, તો એટલે કે મ્લેચ્છમાં તો કૃષ્ણને ભજવું તો એની માટે બહુ ખરાબ કહેવાય, મૃત્યુ દંડ આપવો પડે. જે અલ્લાહ સિવાય બીજા કોઈને માને, કોઈ સાકાર સ્વરૂપને માને તો એને મૃત્યુદંડ દેવો જોઈએ. મ્લેચ્છ લોકો તો એવું માને, એમાં તાજ જે ભક્તિ કરવા માંડ્યા,
તાજે એના આ કવિતમાં લખ્યું કે જેને જેને ખબર પડી કે તાજ ભક્તિ કરે છે, કૃષ્ણને માનવા માંડી છે, બધાએ વેર કર્યું મારી સાથે, બધા વેર કરવા માંડ્યા. સસુર પિયર મેં ખબર ભાઈ, જેને જેને ખબર પડી એ નંદનંદન શું આડ કરી દી, બધાએ નંદનંદનથી આડ કરી. પણ હવે શું થાય, એક કહો ચાહે લાખ કહો તોય, તાજ કે મન બ્રજરાજ બસોરી. તાજના મનમાં તો બ્રજરાજ હવે દૂર થવાના નથી. એક કહો ચાહે લાખ કહો તોય, તાજ કે મન બ્રજરાજ બસોરી. તો તાજ કહે છે કે હવે શું થાય, જે મિત્ર હતા બધા શત્રુ થઈ ગયા, બધાને ખબર પડી, બધાએ કહે આ તો બધા શત્રુ બની ગયા, તો બધાને વેર કરવા, એ વેર થયું. તો ભક્તિ માર્ગમાં ભક્તિ કહે છે પણ શું થાય, એ વેર કરે તો વેર કરે, પણ ભક્તિ તો નહીં જ છોડાય. બ્રજરાજ મળ્યા છે, હવે એને છોડી શકાય નહીં. શ્રી મહાપ્રભુજીનું ચરણ મળ્યું છે, એને છોડી શકાય નહીં. તો એક કહો તો એ, લાખ કહો તો એ, તાજ કે મન બ્રજરાજ બસોરી. એટલે તાજ જે છે એવા ભક્ત થયા. એ એમનું જે આચરણ છે આપણી માટે એ આદર્શ છે કે બધાએ એને સાસરા પિયર બધાએ મ્લેચ્છો બધાએ એ એના સાથે વેર કર્યું. અને મૃત્યુદંડ સુધીની વાત આવી જાય અહીંયા તો, મારી પણ નાખે તો મારી નાખે તો મારી નાખે, પણ હવે તો બ્રજરાજ સિવાય બીજા કોઈને વરી શકાય નહીં. કેટલું સહન કર્યું હશે ભક્તોએ, બધાએ સામે ચાલીને એને ભક્તિના પથ ઉપર ચાલ્યા. તો એટલું બધું કષ્ટ તો આપણને કાંઈ આવતું નથી, ખાલી કોઈ જેમ તેમ બોલતા હોય તો બોલ્યા કરે. બીજા વાણી બધાને આપી છે, વાણી સ્વતંત્રતા છે, બિચારા બોલ્યા કરે, ભગવત નામ ન લઈને આવું કર્યા કરે તો એનો અધિકાર. એટલે ભક્તિના પથ ઉપર ચાલવાથી ઘણું બધું કષ્ટ તો આવે છે, પણ અંતત તો આનંદ આનંદ જ એ પ્રભુ સાથે ને સાથે હોય છે. એટલે કુંતાજી કહે છે કે જ્યારે જ્યારે અમારો ખરાબ સમય હતો અને અમારી પાંચ પાંડવ સિવાય અમારી સાથે કોઈ નહોતું, અને કૌરવો પાસે તો કેટલી ઔક્ષણી સેના, બધું રાજ્ય, બધું સંપત્તિ, બધું કૌરવો પાસે હતી, સંખ્યા પણ એની મોટી હતી, પાંચ પાંડવ હતા, પણ હે પ્રભુ અમારી ઉપર વિપત્તિ હતી ત્યારે આપ સાથે હતા. એટલે અમને કોઈ દિવસ બધાએમાંથી અમે પાર ઉતરી ગયા, આપ મારી સાથે હતા, વિપત્તિ તો હતી પણ આપ સાથે હતા, અને અમને રાજ્ય મળી ગયું. ફરીથી યુધિષ્ઠિર રાજસિંહાસન પર બિરાઈ જા તો આપ તો દ્વારકા પધારી ગયા, તો આ સુખ અમારી માટે શું કામનું, વિપત્તિ સારી હતી. તો ભગવાનને એમ કહે છે કુંતાજી કે અમારી ઉપર સતત વિપત્તિઓ રહો, શશ્વત સમય અમારો વિપત્તિમાં જ જાય, શું કામ કે અમારી સાથે પ્રભુ રહે, વિપત્તિમાં પ્રભુ જ યાદ આવ્યા કરે. પ્રભુનું નામ જે વિપત્તિમાં લેવાય એવું સંપત્તિમાં લેવાતું નથી, વિપત્તિમાં લેવાય હે કૃષ્ણ તું જ મારો આધાર છો, એ વિપત્તિમાં થાય એવું ભગવાન નામ, આર્તનાદ પૂર્વક ભગવદ નામ એ સંપત્તિમાં આવતું નથી. હજી તો ઘણું કામ છે, ક્યાં સમય છે, આટલું કામ છે. જ્યારે ધંધામાં પ્રગતિ થયા કરતી હોય તો ટાઈમ જ ન રહે, પણ જો ખોટ ખાધી હોય અને દેણું વધી ગયું હોય તો મોઢું છુપાવવા માટે આ વેલીમ ઘૂસી જાય ને આ વેલીમ ઘૂસી જાય, કારણ કે બચવું હોય વાહ લેણિયાતથી, અને સત્સંગમાં બેસી જાય ને એ આગળ આવીને સૌથી એ શિબિર થાય, શિબિર જે ત્રણ કલાક નીકળી, શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ સતત ભગવદ્ નામ. એટલે સંપત્તિમાં ન થાય તો ટાઈમ જ નથી, જરાય ટાઈમ જ રહેતો જ નથી, આમાં ક્યાં ટાઈમ છે આપની કૃપાથી પાછો, એમ સમય ક્યાં છે આપની કૃપા એટલી બધી, તો એ કૃપા કહેવાય, ભક્તિ ન થવા દે એવી કૃપા કહેવાય, તો એને કૃપા માનતા. એમ થાય કે ઓહો ભગવાનની બહુ કૃપા છે, એક કારખાનું બીજું કારખાનું થયું ને, એ નોકરો વૈધાન ચાકર વૈધાન, કૃપા થઈ ગઈ. પણ કૃપા એવી હોય, ભજનથી વિમુખ કરે એવી કૃપા હોય, એ તો કોઈ સંપત્તિ તો પ્રાપ્ત થવી હોય તો ભાગ્યથી થતી હોય છે, પણ કૃપા એવી ન હોઈ શકે. એટલે સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિમ તાપદાહો ભવાંબુધૌ તત સર્વમ સમર્પ્ય એવ, બધું સમર્પણ કરવું ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ સમર્પણ કરાવે છે, ગુરુ પોતાને સમર્પણ કરાવતો નથી. એટલે તો ગુરુ એમ કહે છે કે અહીં આ તબકડી રાખી છે એમાં બધાએ તુલસીજી જે છે એમાં એ ધરી દો, અને પછી એમાંથી લઈ અને ઠાકોરજીને સમર્પવામાં આવે છે. એટલી બધી કાળજી રાખવામાં આવે છે કે કોઈ પોતાને સમર્પણ ન કરી દે, ઠાકોરજીને સમર્પણ થાય એટલી બધી કાળજી રાખવામાં આવી છે. કે અહીં તો એક જ લીલા લાલ ગોવર્ધન ધરકી, એક જ ગોવર્ધન ધરણને આપણે બધાએ વરેલા છીએ, એટલે એક ઠાકુરજી જ આપણા કૃષ્ણ કે જેને આપણે સમર્પણ કરીએ છીએ. એટલે અત્યારે આ તો એવું થઈ ગયું છે કે તમારી ભેટ ઉપર કેવલ ગુરુઘરનો જ અધિકાર છે, ગુરુઘરનો અધિકાર નથી કૃષ્ણનો અધિકાર છે. તમારી સંપત્તિ ઉપર ગુરુઘરનો અધિકાર ક્યાં છે,
ઘરમાં બિરાજતા ઠાકુરજીનો અધિકાર છે. આ તો અમારા સૃષ્ટિનો એ વૈષ્ણવ જે છે એને અમારે ભેટ, અમારે એક પૈસો પણ બીજાને ન ધરી શકાય. અમારે અહીંયા ફતવો બહાર પડ્યો છે. જૂનાગઢમાં તો મૌલવીઓ બહાર પાડવા હતા, હવે અમારામાંથી ફતવા બહાર પડે છે કે જો બીજા કોઈ ગોસ્વામી બાળકોને તન મન ધનથી સેવા કરવામાં આવે તો ગુરુદ્રોહનું મહાપાતક લાગશે અને લીલામાંથી બહિર્મુખ થઈ જાય. અમે ક્યાં લીલામાં જાય એમ છે, તમે ક્યાં પહોંચાડી દો એવા છો. તમે કૃષ્ણ બતાવતા જ નથી, તમે તો પોતાની પાસે જ રાખવા માંગો છો. તમે કૃષ્ણ ક્યાં બતાવો છો? તમે તો એમ કે છે મારી પાસે રહો, બધા અહીં જ રહો, મારા ચરણ પકડીને રહો, અમે જ પ્રકટ પુરુષોત્તમ. તો આવો ફતવો બહાર પાડ્યો અને વૈષ્ણવ તો ઘણા તો ધ્રુજવા માંડ્યા કે આપણે બીજા બાળકો પર રહીને આવું ગુરુદ્રોહનું મહાન પાતક લાગી જતું હશે. કેટલાક વૈષ્ણવને બોલાવતા કે હવે અમારે આવવું નથી. કેમ નથી આવવું? કે જો આ શું લખ્યું છે, ખાલી જવામાં અમે તો એમ થાય કે ધર્મ થતો એટલે જતા હતા, ને આમાં તો એમ કહેવામાં આવ્યું છે કે ગુરુદ્રોહ થઈ જાય છે, બીજા બાળકોને એ ચરણસ્પર્શ કરવા, ભેટ ધરવી, સન્માન કરવું, એમાં ગુરુદ્રોહનું પાતક લાગી જાય છે. અને તમે બધા જ એ બહિર્મુખ થઈ અને ગુરુદ્રોહના પાતકથી ભ્રષ્ટ થઈ જશો, કે એવું બધું લખ્યું હતું. પણ મેં ફતવાનો બહુ જ પ્રચાર કર્યો. ફતવો જ્યાં નહોતો પહોંચ્યો ત્યાં મેં પોતાની બધાને બધા આવું આવું લખવામાં આવી રહ્યું છે. તો હવે એ લોકોને એમ કહેવું પડે છે કે અમારા અજાણતા આવું લખાઈ ગયું છે, આવું અમે નથી બહાર પાડ્યું. કારણ કે ફતવો અમે તો આ લોકો આવું કહે છે, તો વૈષ્ણવ આવું પણ એક આપણા સંપ્રદાયમાં પ્રકટ થાય છે. જ્યાં જ્યાં શિબિરો હોય હું તો ફતવો રજૂ કરું, હારે ભેગો રાખતો પહેલાં તો કે જો વાંચો આ શું લખ્યું છે. આ રીતે ગેરમાર્ગે દોરવામાં આવશે. કૃષ્ણને સમર્પણ થાય છે કે ગુરુને સમર્પણ થાય છે? તમે કોને સમર્પણ કર્યું છે? ગુરુદેવ કોને સમર્પણ કરાવે છે?